નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નમસ્તે ગુજરાત. હું સચિન. અયોધ્યામાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને એક મહિનો થઈ ગયો. એવું લાગતું હતું કે હવે રામ રાજ્ય લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે, પરંતુ લાગે છે કે અત્યારના સમયમાં તો સામાન્ય જનતા જ જાણે ઘણે ખરે અંશે રામ ભરોસે છે. આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે કેટલીક સ્થિતિ જ જાણે એવા પ્રકારની સામે આવી રહી છે. થોડા સમય પહેલાં વડોદરામાં બનેલી દુર્ઘટના અને તેની તપાસમાં જે સામે આવ્યું તે જાણીને તમે પણ કદાચ આવું જ કહેશો. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકો પ્રવાસે ગયા. દરમિયાન હરણી તળાવમાં તેઓ બોટિંગ કરવા ગયા અને આ દરમિયાન બોટ પલટી જતાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના કરુણ મૃત્યુ નિપજ્યા. આ ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી. રાજ્યમાં આવી કેટલી જગ્યા છે જ્યાં બોટિંગ થાય છે અને ત્યાં કેટલી સલામતી છે તે અંગે હાઈકોર્ટ દ્વારા વિગતો માગવામાં આવી, જેના જવાબમાં રાજ્ય સરકારે સોગંદનામું દાખલ કર્યું. અને આ સોગંદનામામાં સરકારે એવું સ્વીકાર્યું કે ગુજરાતમાં 40 જેટલા તળાવોમાંથી 21 તળાવોમાં સલામતીના કોઈ સાધનો ન હતા અને તેને કારણે ત્યાં બોટિંગની પ્રવૃત્તિ હવે બંધ કરવામાં આવી છે. જરા વિચારો, 40માંથી 21 તળાવો એટલે કે અડધ તળાવો એવા હતા કે ત્યાં બોટિંગ કરવા જતા લોકો કે વિદ્યાર્થીઓ માટે કોઈ સલામતીના સાધનો નહોતા. એટલે કદાચ વડોદરાના હરણી લેક જેવી દુર્ઘટના બીજી જગ્યાએ પણ બનવાની શક્યતા હતી. પરંતુ આ અંગે કોન્ટ્રાક્ટ આપનાર જે તે વિભાગના અધિકારીઓ કે પછી કોન્ટ્રાક્ટરને કોઈને કશી પડી નહોતી અને તેને કારણે સામાન્ય માણસની સલામતી જોખમમાં હતી અને એ લોકો રામ ભરોસે એ જગ્યાએ બોટિંગ કરતા હતા. વડોદરા હરણી તળાવમાં ક્યાં નીતિ નિયમો મુજબ કોન્ટ્રાક્ટરની બોટ ચલાવવામાં આપવામાં આવી હતી અને તેના ઉપર વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ સુપરવિઝન રાખવામાં આવતું હતું કે કેમ, એવો પણ નામદાર કોર્ટે પ્રશ્ન પૂછ્યો હતો. પરંતુ આવું કોઈ સુપરવિઝન રાખવામાં નહોતું આવતું તેવો જવાબ વડોદરા મહાનગરપાલિકાનો હતો. આ ઘટનાની તપાસ કરીને તત્કાલીન કલેક્ટર એબી ગોરે સરકારને અહેવાલ સુપ્રત કર્યો છે, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે વડોદરા કોર્પોરેશને પીપીપી ધોરણે કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, પણ તેના કોઈ પણ અધિકારીએ ક્યારેય પણ સ્થળ નિરીક્ષણ કર્યું નહોતું. 7 વર્ષથી મળેલા કોન્ટ્રાક્ટમાં કોર્પોરેશને માત્ર 2 વાર ખાલી પત્ર લખી કોટિયા પ્રોજેક્ટ પાસે ડિટેલ માંગી હતી કે સેફ્ટી, સુરક્ષા, ઇન્સ્યોરન્સ અને મેન્ટેનન્સ બરાબર છે કે નહીં. અને તેના જવાબમાં કોટિયા પ્રોજેક્ટે એવું કહ્યું હતું કે બધું બરાબર છે. ત્યારે આવા જવાબ પર વિશ્વાસ ન રાખીને કોર્પોરેશને સ્થળ તપાસ કરવાની જરૂર હતી તેવું પણ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ ઘટનામાં ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રમાણેની સ્થિતિ સામે આવી છે તેને લઈને હવે આપ જાણી ગયા હશો કે કોનો વાંક હતો અને તેમને કારણે 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના કરુણ મૃત્યુ નિપજ્યા.